સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં માતૃછાયા કન્યા વિદ્યાલય આપનું સ્વાગત કરે છે. આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં વિદ્યુત વિશે વાત કરતા હતા. તેમાં ભાગ 1ની અંદર આપણે અગત્યના મુદ્દાઓ જેવા કે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઓહોમનો નિયમ તેવા અગત્યના મુદ્દાઓ એ ભાગ 1ની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે ભાગ 2ની અંદર આપણે જે વાહકનો અવરોધ છે તે કયા પરિબળો પર આધાર રાખે છે તેની વાત કરીશું. અવરોધનું શ્રેણી જોડાણ અને અવરોધનું સમાંતર જોડાણ જેવા અગત્યના ટોપિકની વાત આપણે આ ભાગની અંદર વાત કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પહેલા ટોપિકની વાત કરીએ. પહેલો ટોપિક છે વાહકનો અવરોધ એ કોના ઉપર આધારિત છે, કયા પરિબળો ઉપર આધારિત છે તેની વાત કરીએ. તેના માટે વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 12.3, તેમાં વાહકતાનો અવરોધ જે પરિબળ આધાર રાખે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તમને એ એલ લંબાઈનો નિક્રોમ વાયર આપેલો છે, 2L લંબાઈનો નિક્રોમ વાયર આપેલો છે, કોપરનો વાયર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અને જે તમને અહીંયા દેખાય છે તે એ મીટર છે, આ કડ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે છે બેટરી છે, અને વિદ્યાર્થી મિત્રો આ કોપરનો વાયર છે, આ નિક્રોમનો એલ લંબાઈનો વાયર છે, એમાં આ 2L લંબાઈનો વાયર છે, અને આ જે છે વિદ્યાર્થી મિત્રો તે જાડો એ નિક્રોમનો વાયર છે, અને આ જે છે વિદ્યાર્થી મિત્રો એ તાંબાનો પાતળો વાયર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પરિપથ આપ્યો છે એ પરિપથને હું અહીંયા દોરું છું, તે પ્રમાણે અહીંયા એ મીટર છે, પછી વિદ્યાર્થી મિત્રો કડ છે, પછી બેટરી આપેલી છે. બેટરીનો અહીંયા મેં એક મોટો છેડો દોર્યો છે અને એક નાનો છેડો દોર્યો છે. આ નાનો છેડો એ શું દર્શાવે છે, એ ઋણ જે વીજભાર છે એટલે કે ઋણ શેડો દર્શાવે છે, અને આ છે એ પ્લસ શેડો દર્શાવે છે. તો અહીંયા જો બેટરીનો જે રેડ કલરનો જે કલરનો તમને છેડો દેખાય છે એ હંમેશા બેટરીનો પ્લસ એ શેડો હશે, અને અહીંયા બેટરીનો જે માઇનસ શેડો એ બ્લેક કલરનો દેખાય છે તે બેટરીનો હંમેશા માઇનસ એટલે કે ઋણ શેડો હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે જગ્યા છે તેની જગ્યાની અંદર આપણે જે નિક્રોમના વાયર છે, એલ લંબાઈનો વાયર છે તેને આપણે જોઈન કરીશું, પછી તેને નીકાળી અને 2L લંબાઈનો વાયરને જોઈન કરીશું, ત્યારબાદ આપણે નિક્રોમના જાડા વાયરને જે ત્યાં લગાવીશું તે નીકાળીને આપણે જે તાંબાનો પાતળો વાયર છે તેને આપણે જોઈન કરીશું, અને જ્યાં એ મીટરનું જે અવલોકન છે તે શું મળે છે તે આપણે નોંધીશું, અને અવલોકન મળ્યા બાદ આપણે જે આ સુવાહકોનો જે અવરોધ છે એ કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે, જેમ કે લંબાઈમાં આપણે વધારો કર્યો છે એલથી 2Lમાં ત્યારે શું થાય છે, પાતળો વાયર હોય ત્યારે શું થાય છે, અને જાડો વાયર હોય ત્યારે પણ શું થાય છે, એટલે કે એના ક્ષેત્રફળમાં આપણે વધારો કરીએ છીએ ત્યારે એ પ્રવાહમાં શું ફેરફાર થાય છે તે આપણે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કળ આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ કળ એ બંધ છે. જ્યારે કળ બંધ હોય એટલે કે પરિપથ એ ચાલુ છે તેવું કહેવાય, કેમ કે પરિપથ એ કનેક્ટ થઈ ગયો છે તેવું કહેવાય. જ્યારે કળ એ ખુલ્લી હોય ત્યારે પરિપથ બંધ છે તેવું કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ એ જોઈએ કે એલ લંબાઈનો જે વાયર છે નિક્રોમનો તેને લગાવી અને એ મીટરનું આપણે અવલોકન લઈએ. તો એ મીટરનું જે અવલોકન છે I1 બરાબર 2A જેટલું મળે છે એ તમે જોડો છો. હવે કળ નીકાળી અને 2L લંબાઈનો નિક્રોમ વાયર લગાવી છે, ફરીથી કળ બંધ કરી અને આપણે અવલોકન લેતા એ 1 એમ્પિયર જેટલું અવલોકન મળે છે, એટલે કે પ્રવાહમાં ઘટાડો થાય છે. એલ લંબાઈમાંથી 2L લંબાઈ કરીએ છીએ ત્યારે એ મીટરના
પ્રવાહમાં ઘટાડો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જાડો વાયરને લગાવીએ ત્યારે એ મીટરનું જે અવલોકન લઈએ ત્યારે આપણને જે મળે છે એ 4 એમ્પિયર જેટલું મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તેને આપણે દૂર કરી દઈશું અને જે તાંબાનો પાતળો વાયર છે, કોપરનો વાયર છે, તેને આપણે લગાવી અને સર્કિટનો કડ બંધ કરીએ ત્યારે અવલોકન લઈએ તો એ મીટરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો 3 એમ્પિયર જેટલું અવલોકન મળે છે. એટલે કે જ્યારે જાડા વાયરમાંથી પાતળા જે છે, એટલે કે જાડા વાયરમાંથી પાતળો વાયરનો જ્યારે આપણે બદલીએ છીએ ત્યારે પ્રવાહમાં પણ ઘટાડો થાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અવલોકન કયા કયા મળે આપણને. તો એલ લંબાઈનો જે વાયર હતો ત્યારે પ્રવાહ 2 એમ્પિયર જેટલો જ્યારે એલ લંબાઈનો વાયર હતો ત્યારે મળે તો, જ્યારે લંબાઈમાં વધારો કરવામાં આવે છે ત્યારે 1 એમ્પિયર જેટલો મળે છે. એટલે કે આઈમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય છે? તો જે એલ લંબાઈ હતો એના કરતાં 2L લંબાઈનો એ પ્રવાહ છે એ અડધો આપણને મળે છે. એટલે લંબાઈ વધારતા એટલે I/2 જેટલો પ્રવાહમાં ઘટાડો થાય છે. એટલે લંબાઈ જ્યારે ડબલ કરીએ છીએ ત્યારે પ્રવાહ શું થઈ જાય છે? અડધો થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે કોપરનું જે ક્ષેત્રફળ હતું તેની આપણે વાત કરીએ ત્યારે તેમાં વિદ્યાર્થી મિત્રો શું થતું હતું? જે જાડા હતો જે વાયર એમાં આપણને 4 એમ્પિયર જેટલો પ્રવાહ મળે હતો અને જ્યારે પાતળો વાયર લીધો હતો ત્યારે આપણને 3 એમ્પિયર જેટલો પ્રવાહ મળે. તો સમાન લંબાઈ અને જે એનું આડછેદનું ક્ષેત્રફળ છે નિક્રોમનું વાયર એ 2 પાતળા વાયરમાં પણ વિદ્યાર્થી મિત્રો શું થાય છે? પ્રવાહમાં ઘટાડો થાય છે. એટલે કે 3 એમ્પિયર એ ઘટાડો થાય છે. કોના કરતાં? જાડા વાયર કરતાં. તો જોઈએ આના પરથી આપણે કયા કયા મુદ્દાઓ એ તારવી શકીએ છીએ. તો સૌ પ્રથમ જે મુદ્દો છે એ તારની લંબાઈ બમણી કરતાં આપણને શું ફેરફાર થયો તેની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે વિદ્યુત પ્રવાહ શું થઈ ગયો? અડધો થઈ જાય છે. તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય છે. તો ઓહમનો નિયમ બરાબર I/V/R. તો એના નંબર પ્રમાણે આઈ અને આર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તારની લંબાઈ બમણી કરતાં અવરોધ શું થઈ જશે? એ બમણો થઈ જશે અને તેથી વિદ્યુત પ્રવાહ એ અડધો થાય છે. તો અને બીજું શું કરીતું આપણે? તારની જાડાઈનું આડછેદનું ક્ષેત્રફળ આપણે વધારીતું ત્યારે પણ શું થતું હતું વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ વધે છે. અને વિદ્યુત પ્રવાહ વધતો હતો અને જ્યારે પાતળો વાયર યુઝ કરે તો ત્યારે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થઈ શકતો નહોતો, પણ પસાર થતો હતો, પરંતુ શું થતું હતું? ઓછો પસાર થતો હતો. તો જ્યારે તારની જાડાઈ વધે છે ત્યારે વિદ્યુત ભાર એ સરળતાથી પસાર થાય છે અને જ્યારે ક્ષેત્રફળ ઘટે છે ત્યારે તેમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રવાહ એ ધીમો પસાર થાય છે. તો બીજો એક અગત્યનો મુદ્દો એ તારના દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. કેમ કે નિક્રોમ અને કોપર એ બંને અલગ ધાતુ છે અને નિક્રોમ કરતાં આપણને કોપરમાં વિદ્યુત પ્રવાહનું વહન એ વધુ જોવા મળે છે. તેની વાત આપણે પણ તેનું આપણે અવલોકન પણ આપણે જોયું. તો પહેલો મુદ્દો હતો કે વાહક તારની લંબાઈ, બીજો વાહક તારની જાડાઈ અને ત્રીજો વાહક તારના દ્રવ્યની જાત. આ 3 ઉપર જે સુવાહકના અવરોધ છે તે અસર કરતા પરિબળો છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આ અવરોધ છે એ શું છે? અવરોધ એ આર એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. કેમ કે જેમ જેમ અવરોધ વધે છે તેમ તેમ વિદ્યુત પ્રવાહ અડધો થતો જાય છે, એટલે કે ઘટતો જાય છે. એટલે કે આર એ એલના સમપ્રમાણમાં હોય છે. આર જ્યારે એરિયા છે ક્ષેત્રફળના એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેમ કે એરિયા વધે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધે છે. વિદ્યુત પ્રવાહ વધતો હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? અવરોધ ઘટે.
याद रखो व्यस्त प्रमाण में है एटले शू थे विद्युत प्रवाह वधे छे, विद्युत प्रवाह वधारो एटले शू अवरोध में घटाड़ो थतो होय त्यारे विद्युत प्रवाह वधतो होय, तेवी रीते लंबाई में पण एस थतुं हशे। तो आर चले छे एल भाग्या ए थशे। तो विद्यार्थी मित्रों एल केम लीधा छे ई पण तमने ख्याल होवो जोईए। तो एना पछी संप्रमाणनु चिन्ह ज्यारे काढशुं त्यारे अवरोधकता रो एल भाग्या एक छे। रो ए विद्यार्थी मित्रों समप्रमाणतानो अचळांक छे जेने आपणे अवरोधकता कहे छे अने एनो एसआई एकम ए ओहम इंटू मीटर छे। तो आ विद्यार्थी मित्रों तमने ख्याल होवो जोईए। हवे जोईए कि जे अवरोध छे ए धातु अने मिश्रण धातु माटे जे अवरोधकता छे ए धातु अने मिश्रण धातु माटे केटली छे। तो 10^-8 ओहम इंटू मीटर थी 10^-6 ओहम इंटू मीटर, अवाहक माटे 10^12 થી 10^17 ઓહમ ઇન્ટુ મીટર એ અવરોધકતા જોવા મળે છે। તો આ થઈ વિદ્યાર્થી મિત્રો અવરોધકતાની વાત। હવે જે અગત્યના ટોપિકની વાત કરીશું તો અવરોધ જે છે એને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં આપણે ગોઠવીશું અને શ્રેણી અને સમાંતર જોડાણ એ કેટલા અગત્યના છે અને શું શું તેની લાક્ષણિકતા છે તેની આપણે વાત કરીશું। અવરોધોનું શ્રેણી જોડાણ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ અવરોધ એક પછી એક લાઇનમાં ગોઠવવા, જ્યારે સમાંતરે એકબીજાની ઉપરાઉપર જોડવાના થશે। તો તમને દેખાય છે તો એક માળી બે માળી અને ત્રણ માળી એમ તમને જોવા મળે છે। તો પહેલાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં જે અવરોધક છે તે કેવા ગુણધર્મો ધરાવે છે તેમાં આપણે વિદ્યુત પ્રવાહ અને જે વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન એ શું ફેરફાર થાય છે તે જોઈએ। તો જે બે બલ્બ છે તેને આપણે બે રીતના ગોઠવી શકીએ છીએ, એક તો શ્રેણીમાં એક પછી એક અને બીજી કઈ રીતના ગોઠવી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો એક ઉપરા ઉપર આપણે ગોઠવી શકીશું, જે એક પછી એક ગોઠવી છે તેને આપણે શ્રેણી જોડાણ અને એકબીજા ઉપર માળની રીતના ગોઠવી છે તેને આપણે સમાંતર એટલે કે પેરેલલ સર્કિટ કહે છે। હજી સિરીઝ સર્કિટની વાત કરીએ એટલે કે શ્રેણી જોડાણની વાત કરીએ તેમાં આપણે જો એક બલ્બ બંધ થઈ જતો હશે ત્યારે બીજો બલ્બ બંધ થતો હશે કે નહીં થતો હોય। તો વિદ્યાર્થી મિત્રો જો શ્રેણીમાં એ એક બલ્બ બંધ થઈ જતો હશે ત્યારે બીજો બલ્બ એ બંધ થઈ જાય છે। અહીંયા સમાંતર જોડાણમાં જ્યારે એવું નથી થતું, એ એક બલ્બ બંધ થઈ જતો હશે ત્યારે બીજો જે સર્કિટ છે એ ચાલુ રહેશે, એટલે કે બીજો જે પથ છે એ બીજી સર્કિટ છે એ ચાલુ રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો તમે મને જણાવો કે ઘરની અંદર એ જે આપણા જોડાણ છે એ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ? તો તમે ક્યારેય પણ જોયું છે કે જ્યારે બલ્બ બંધ થઈ જાય છે ત્યારે એ પંખો બંધ થતો નથી, પંખો ચાલુ રહે છે પરંતુ બલ્બ એ બંધ થઈ જાય છે। તો ઘરની અંદર એ સમાંતર જોડાણ છે કે શ્રેણી જોડાણ? તો વિદ્યાર્થી મિત્રો ઘરની અંદર એ સમાંતર જોડાણ જોવા મળે છે। તો તેના પરથી આપણે કહી શકીએ કે જે ઘરની અંદર છે તેમાં એ પેરેલલ એટલે કે સમાંતર જોડાણ જોડવાથી આપણા ઘરની અંદર એક ડિવાઇસ બંધ થઈ જાય છે ત્યારે બીજી ડિવાઇસ બંધ થતી નથી। હવે જે સમાંતર જોડાણ છે શ્રેણી જોડાણ છે એમાં આપણે પ્રવાહ અને વોલ્ટેજની વાત કરીએ। શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો જે પ્રવાહ છે એ કેવો રહેશે? સમાન રહેશે અને પેરેલલમાં જો તમે જોઈ શકતા હો છે આઈ એ બે ભાગમાં વિભાજિત થાય છે, એટલે કે બે બાજુથી તે બદલાય છે, એટલે આઈ વન અને આઈ ટુ અને અહીંયા આગળ આપણે ત્રણ બંનેનો સરવાળો થશે આઈ વન પ્લસ આઈ ટુ। તો સમાંતર જોડાણમાં જે વિદ્યુત પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો એ શું થાય છે? બદલાય છે। વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજની એ શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો જો જોવા મળતું હતું એ પ્રમાણે
અહીંયા આઈ વન એ આઈ પ્રવાહ સરખો મળે છે. જ્યારે આપણે વોલ્ટેજ માપીએ છીએ ત્યારે એ અહીંયા વી વન મળે છે, જે અવરોધ બદલાય છે તો વોલ્ટેજ પણ બદલાય છે. એટલે શ્રેણીમાં વોલ્ટેજ શું હશે? અસમાન હશે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન શું હશે? અસમાન હશે. જ્યારે વિદ્યુત પ્રવાહ શું હશે? એ સમાન હશે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેમ સમાન છે? કેમ કે અહીંયા આઈ વનથી જ્યારે જાય છે ત્યારે તે બદલાતો નથી. બલ્બ એકમાં પણ નથી બદલાતો, બલ્બ બેમાં પણ નથી બદલાતો. એટલે કે શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ એ સમાન છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન એ અસમાન જોવા મળે છે. હવે જોઈએ જે સમાંતર જોડાણમાં છે તેમાં વિદ્યુત સ્થિતિમાન શું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જો તમે જોતા હો તો અવરોધ એટલે કે બલ્બ એકબીજા ઉપર છે, ત્યારે બંનેનું જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે પેરેલલી માપીએ છીએ, ત્યારે આનો જે વિદ્યુત સ્થિતિમાન છે અને આનો જે વિદ્યુત સ્થિતિમાન છે એ એક જ મળે છે આપણને. કેમ કે આપણે પેરેલલ જ્યારે માપીએ છીએ ત્યારે એ સમાન મળે છે. એટલે વોલ્ટેજ જે મળે છે એ કેવા મળે છે? સમાન મળે છે. શ્રેણીમાં વોલ્ટેજ એ અસમાન મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણી જોડાણની વધુ એ વાત કરીએ. શ્રેણી જોડાણ અહીંયા તમે રેઝિસ્ટન્સ જોવા મળતા હતા. હવે શ્રેણી જોડાણને કઈ રીતના પરિપથ જોડાય છે એ તમને હવે ખ્યાલ હોવો જોઈએ. તો પરિપથ તમને જોવા મળે છે અહીંયા આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર એ રીતના જોવા મળતા હતા. અહીંયા પેરેલલ જોવા મળે છે. હવે સૌ પ્રથમ આપણે શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં એ આર વન અવરોધ, એ આર ટુ અવરોધ અને આર થ્રી અવરોધ એ એકબીજાની લાઇનમાં એ જોવા મળે છે, તો તેને શ્રેણી જોડાણ કહે છે. અને અહીંયા તમને કળ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, જેને સ્વિચ પણ કહે છે આપણે. અહીંયા બેટરી જોવા મળે છે, બેટરી પણ તમને જોવા અહીંયા જોવા મળે છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ મીટર એ તમને જોવા મળે છે. હવે આપણે અવરોધ આર વન, આર ટુ અને આર થ્રીને આપણે શું સામાં જોડ કર્યા છે? શ્રેણીમાં. એ તમે યાદ રાખજો. એ મીટરનો જે નેગેટિવ છેડો છે તેની સાથે આપણે અવરોધ જોઈન કર્યા છે. અને એ અવરોધનો જે છેડો છે વિદ્યાર્થી મિત્રો એ કળ સાથે જોઈન કર્યો છે. અને કળનો જે છેડો છે એ બેટરીના માઇનસ છેડા સાથે જોઈન કર્યો છે. અને બેટરીનો પ્લસ છેડો એ એમીટરના પ્લસ સાથે જોઈન કર્યો છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો જે પ્લસ પ્લસ છેડાઓ એ જોઈન કરવામાં આવે છે, કેમ કે પ્લસ નેગેટિવ થઈ જશે તો તે સર્કિટ એ ડેમેજ પણ થઈ શકે છે. અહીંયા જે તમને આકૃતિની અંદર પણ જોવા મળે છે, જે આ બેટરી છે એને બેટરીનો પ્લસ છેડો એ રેડ રેડ કલરનો છે, એ રેડ રેડ કલરના સાથે જોઈન્ટ છે. અહીંયા જે એમીટરનો બ્લેક એટલે કે માઇનસ છેડો છે એ અવરોધ સાથે જોઈન્ટ છે, અવરોધ એ બીજા અવરોધ સાથે જોઈન્ટ છે, બીજો અવરોધ એ ત્રીજા અવરોધ સાથે જોઈન્ટ છે, અને ત્રીજો અવરોધ એ અહીંયા તમને કળ દેખાય છે. કળ એ હાલ ખુલ્લી છે, તેને બંધ કરીશું ત્યારે પરિપથ પૂર્ણ થશે અને એ સર્કિટ ચાલુ થશે. કળનો જે શેડો છે એ બેટરીના નેગેટિવ એટલે કે બ્લેક કલર્સના શેડા સાથે જોઈન્ટ થશે વિદ્યાર્થી મિત્રો. હવે જે અહીંયા સિમ્પલ એક ફોર્મ્યુલા કહું છું તમને, બેટરી આપેલી છે, આ કળ છે અને આ અવરોધ છે. તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે, બે કરી આ દરેક સર્કિટમાં ઉપયોગી થાય છે. બે એટલે બેટરી, ક એટલે કળ અને ર એટલે રિયોસ્ટેટ પણ કહી શકે અથવા અવરોધ પણ હોઈ શકે. રિયોસ્ટેટ એ પણ એક જાતનો અવરોધ, ચલ અવરોધ છે. એટલે બેટરી સાથે કળ જોઈન કરવાનો છે, એ તમે જોઈ શકો છો. કળ સાથે શું જોઈન કરવાનું છે? ર એટલે કે તમારા રિયોસ્ટેટ, રિયોસ્ટેટની જગ્યાએ આપણને અવરોધ આપેલા છે. તો આ જે સર્કિટ છે એ દરેક સર્કિટમાં
એ એપ્લાય થાય છે. એ તમે સર્કિટ ડ્રો કરો ત્યારે યાદ રાખજો કે બેટરી એ કડ સાથે, કડ એ અવરોધ સાથે, એટલે બેકરી એ હંમેશા યાદ રાખજો, જેથી તમને પરિપથ દોરવામાં સરળતા પડે. ખાલી તમારે ધ્યાન એ રાખવાનું થશે કે એમીટરનો જે પ્લસ છેડો છે એ જે બેટરીના પ્લસ સાથે જોઈન્ટ થવાનો થશે, અને માઇનસ છેડો એ અવરોધ સાથે થશે. બાકી એ બેકરી એ તમે યાદ રહેશે તો પરિપથી સરળતાથી તમે ડ્રો કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ સાધન છે એ મલ્ટીમીટર છે. મલ્ટીમીટર એટલે શું? મલ્ટીમીટર એટલે કે તમારો જે પણ વોલ્ટેજ હોય, પ્રવાહ હોય, અવરોધ હોય, તેવા દરેક ઘટકો એ મલ્ટીમીટરથી આપણે માપી શકીએ છીએ. હવે શ્રેણી જોડાણમાં આપણે શું માપવાનું થશે? વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ માપવાના થશે. તો સૌપ્રથમ આપણે કોના વોલ્ટેજ માપવાના છે અને કોના વિદ્યુત પ્રવાહ માપવાના છે? તો જે અવરોધ છે, અવરોધના બે છેડા વચ્ચેનો આપણે જે વિદ્યુત પ્રવાહ છે તે માપવાના છે, અને જે અવરોધના જે બે છેડા છે તેના વચ્ચેના વોલ્ટેજ આપણે માપવાના છે. તો આપણે સૌપ્રથમ વોલ્ટેજ માપીશું. તો વોલ્ટેજમાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે તે પ્રમાણે એ વી ઉપર એ રાખેલું છે ચિહ્ન. તો વી ઉપર રાખેલું છે, મિનિંગ શું છે? તે મલ્ટીમીટર એ વોલ્ટેજ એ માપે છે. જોઈએ કે વોલ્ટેજ શું મળે છે. આર વન માટે, આર ટુ માટે, આર વન માટે આપણને 2.42 મળે છે, આર ટુ માટે 2.0 વોલ્ટેજ મળે છે, આર થ્રી માટે 1.60 મળે છે. હવે મલ્ટીમીટરને આપણે ચેન્જ કરીશું કોના માટે? વિદ્યુત પ્રવાહ માટે. તો તમે જો એ મિલી એમ્પિયર માટે કર્યું છે, તો આર વન માટે 1.82 મળે છે, આર ટુ માટે પણ 1.82 મળે છે, અને આર થ્રી માટે પણ 1.82 મળે છે. એટલે કે જે પ્રવાહ છે એ સિરીઝમાં શું મળે છે? સમાન મળે છે, બદલાતો નથી. જ્યારે વોલ્ટેજ એ બદલાય છે, વી વન, વી ટુ, વી થ્રી એ તમે જોઈ શકો છો. તો આ અવલોકન પરથી તમે એટલું તો ખબર પડી કે શ્રેણીમાં એ વિદ્યુત પ્રવાહ બદલાતો નથી, કેમ કે તેના અવલોકનો આપણે દરેક અવરોધ પાસે જોયા. એ વિદ્યુત પ્રવાહના જે અવલોકનો છે તે બદલાતા નથી, જ્યારે વોલ્ટેજ એ તેના અવલોકનો બદલાય છે. એટલે આપણે કોનો સરવાળો કરવો પડશે? વી ઇઝ ઇક્વલ ટુ વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી, તેનો સરવાળો આપણે કરવાના થશે. વિદ્યુત પ્રવાહ આઈ છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર કોનું બનશે? તો ઓહમના નિયમ પરથી સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ IR થશે. એ વી ઇઝ ઇક્વલ ટુ IR થશે. તો અહીંયા શ્રેણી જોડાણમાં વોલ્ટેજ બદલાય છે, તો સૂત્ર પણ કોનું જ આવશે? વોલ્ટેજનું જ આવશે, કેમ કે પ્રવાહ બદલાતો નથી. અને વી વન બરાબર IR વન છે, વી ટુ બરાબર IR ટુ છે, વી થ્રી બરાબર IR થ્રી છે. તો સૂત્રમાં જ્યારે મૂકીશું, સૂત્ર કયું હતું વિદ્યાર્થી મિત્રો? સૂત્ર આપણને મળ્યું હતું એ પ્રમાણે દરેક વોલ્ટેજનું શ્રેણી જોડાણમાં આપણે સરવાળો કર્યો હતો. તો પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી મળે છે. દરેકની કિંમત આપણે મૂકીશું ત્યારે અહીંયા વી બરાબર શું થશે? IR થશે. એ તમે જોઈ શકો છો, વી વન બરાબર IR વન પ્લસ વી ટુ બરાબર IR ટુ પ્લસ વી થ્રી બરાબર IR થ્રી. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સૂત્ર. હવે I દરેકમાં કોમન નીકળે છે, તો એને કોમન નીકાળી દઈએ. તો શું થશે? IR કોમન નીકાળી દઈશું અને એકબીજામાંથી કેન્સલ કરીશું, ત્યારે તમને સૂત્ર એ કંઈક આવું બનશે. એટલે IR ઇઝ ઇક્વલ ટુ II કેન્સલ કરશો તમે, ત્યારે તમને અવરોધનું સૂત્ર મળશે. એટલે અવરોધ R બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી, તેવું તમને સૂત્ર મળે છે. આ સમતુલ્ય અવરોધ પણ તમે કહી શકો કે કોઈ સમતુલ્ય તમને અવરોધ જ્યારે શ્રેણી જોડાણમાં કહે, ત્યારે તમે ત્રણે ત્રણ અવરોધનો શું કરશો? સરવાળો
करशो अने धारो कि आर वन बराबर आठ पांच अने बे होय त्यारे समतुल्य अवरोध ए आठ पांच अने बे नो सरवाळो करशो त्यारे पंदर ए समतुल्य अवरोध थशे। हवे विद्यार्थी मित्रों आ टॉपिक जेनी अत्यारे वात करूँ छूँ ते आ सिलेबस में तमारा दसमा धोरण पूरतुं नथी, परंतु तमे ज्यारे हायर स्टडी करशो तेना माटे छे। तो जोईए कि ज्यारे श्रेणी जोड़ाण होय त्यारे वोल्टेज ज्यारे आपणे मापवा होय त्यारे तमे कई रीतना मापी शको। तो अवरोध आर वन अने आर टू पासे ज्यारे आपणे वोल्टेज मापवा होय अने सर्किट कई होय सीरीज एटले के श्रेणी जोड़ाण होय त्यारे आपणे वोल्टेज कई रीतना मापी शकीए। तो धारो कि आपणे विद्यार्थी मित्रों आर टू पासे वोल्टेज मापवा छे, अहींया पासे आपणे वोल्टेज मापवा छे, तो कया सूत्रनो आपणे उपयोग करीशुं? तो वी टू बराबर आपणे शोधवाना छे क्या आगळ आर टू आगळ। हवे जी आ बेटरीनो जी वोल्टेज आपेलो छे तेना प्रमाणे आपणे जोईशुं। तो ओहमना नियम प्रमाणे सूत्र शुं थशे? आई बराबर ए वी भाग्या आर वन अने प्लस आर टू ए थशे सूत्र। तो आपणे वी टू मेळवा माटे वी टू बराबर शुं करशुं? तो वी टू बराबर ओहमना नियम परथी वी टू बराबर आई आर टू सिंपल। तो आई नी जगह किंमत मूकीशो वी आर वन प्लस आर टू गुण्या अहीं शू छे आर टू छे ज। तो वी टूनी जी छे वी टूनी मूल्य ये आपणने कई रीतना मळशे? तो जी बेटरीनो वोल्टेज छे ई वी आपणने ख्याल हशे ज, अने आर वन अने आर टू आपणने जो ख्याल होय तो विद्यार्थी मित्रों आपणने वी टू मळे। हवे जेम आर टूना शोध्या ए प्रमाणे आर वनना कई रीतना थशे? तो आर वन पासे विद्यार्थी मित्रों ए वी वन मळशे आपणने, तो वी वन अहीं मळशे अहीं वी वन बराबर तमे सूत्र तमे जाते बनावी दो वी आर वन अने आर टू नो सरवाळो नीचे थशे आर वन अने आर टू नो सरवाळो अने अहीं वी वन छे तो अहीं शुं आवशे गुणाकारमां आर वन। तो विद्यार्थी मित्रों आ रीतना तमे वोल्टेज ए तमे शोधी शको छो। तो आ थई श्रेणी जोड़ाणनी वात। હવે અવરોધોનું આપણે સમાંતર જોડાણ જોઈએ। સમાંતર જોડાણ એ તમને અહીંયા સર્કિટની અંદર પણ જોવા મળે છે અને પરિપથની અંદર પણ જોવા મળે છે। અહીંયા તમને અવરોધ એ માળની જેમ એક પછી એક ઉપર એ તમને જોવા મળશે આર વન આર ટુ અને આર થ્રી। અહીંયા એમીટર આપેલું છે, બેટરી આપેલી છે અને અહીંયા કળ એટલે કે સ્વિચ આપેલી છે। અહીંયા જોડાણ પણ તમે હવે સમજી ગયા છો, એ મારે હવે ફરીથી કોઈ સમજાવવાની જરૂર નથી। એ મીટરનો પ્લસ એ બેટરીના પ્લસ સાથે, અહીંયા કળ સાથે અને કળનો અવરોધ સાથે। આપણે ફરીથી એ જ પ્રોસેસ કરીશું કે વોલ્ટ જે મલ્ટીમીટર છે એને આપણે વોલ્ટેજ માપીશું અને પ્રવાહ માપીશું। પ્રવાહ જ્યારે આપણે માપીએ છીએ ત્યારે દરેક અવરોધ પાસે આર વન પાસે શું મળે છે, આર ટુ પાસે શું મળે છે અને આર થ્રી પાસે શું મળે છે, તો અલગ અલગ બદલાય છે। જ્યારે વોલ્ટેજ એ વિદ્યાર્થી મિત્રો એ આપણને સમાન મળે છે તે તમે જોઈ શકો છો। તો વોલ્ટેજ 6.01 મળે છે દરેક માટે, આર ટુ માટે આર થ્રી માટે એ તમે જોઈ શકો છો। અને જ્યારે મલ્ટીમીટરને આપણે કન્વર્ટ કરીશું સામાં માપવા માટે વિદ્યુત પ્રવાહ માટે, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્વર્ટ કરવામાં આવે છે અને જ્યારે પ્રવાહ આર વન પાસે 1.60 પછી આર ટુ પાસે 1.10 અને આર થ્રી પાસે 0.50 બદલાય છે, એટલે સમાંતરમાં વિદ્યાર્થી મિત્રો વી શું રહેશે સમાંતર જોડાણમાં સમાન અને આઈ શું થશે અસમાન।
क्या जोड़ाण माटे? समांतर जोड़ाण माटे। याद रखो विसमान आई असमान। तो तेना परथी आपणे ओहमना नियम परथी पण आपणे सूत्रनी तारवणी करशू अने जे समतुल्य अवरोध छे ए अवरोधनुं पण सूत्र आपणे तारवू पड़शे। अहींया तमने समतुल्य जे समांतर जे जोड़ाण छे तेनी सर्किट ए तमने जोवा मळे छे। अहींया जे विद्यार्थी मित्र वोल्ट मीटर छे ए वोल्ट मीटर कई रीतना जोड़ी छे ए तमे जोई शको छो। विद्यार्थी मित्रों एना पछी ए आपणे जोईए के परिपथनो जे विद्युत प्रवाह छे ए शुं थतो बदलातो तो એટલે કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3। એ વિદ્યુત પ્રવાહનો જે કુલ વિદ્યુત પ્રવાહ છે તે મળે છે કેમ કે તે બદલાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ જે સમાંતર જોડાણ છે તેમાં આપણે સમતુલ્ય અવરોધ એ શોધવાનો ટ્રાય કરીશું કોના માટે? ઓહમના નિયમ માટે। તો ઓહમનો નિયમ એ આપણે જાણીએ છીએ V is equal to IR છે। તો I બરાબર શું થશે? I બરાબર V ભાગ્યા R, R એ RP થશે। હવે તેના પછી I બરાબર V ભાગ્યા RP થશે। તો I1 બરાબર શું થશે? V ભાગ્યા R1, I2 બરાબર V ભાગ્યા R2 અને I3 બરાબર V ભાગ્યા R3। આ દરેકની કિંમત એ આપણે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 માં મૂકીશું। તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું થશે? તો સૂત્ર પ્રમાણે આઈની જગ્યાએ શું મૂકીશું? આઈ વી ભાગ્યા આરપી થશે। તો સૂત્ર બરાબર વી ભાગ્યા આરપી બરાબર વી ભાગ્યા આર વન પ્લસ વી ભાગ્યા આર ટુ પ્લસ વી ભાગ્યા આર થ્રી। અહીંયા સમાંતર જોડાણમાં શું સમાન રહેશે? વી સમાન રહેશે। તો જેવી રીતના શ્રેણી જોડાણમાં આઈ સમાન રહેતો હતો અને એકબીજાને કેન્સલ કર્યા હતા તેવી જ રીતના અહીંયા કોણ કેન્સલ થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ વી કોમન થશે અને કોમન થશે તો વિદ્યાર્થી મિત્રો એકબીજાથી કેન્સલ થશે। તો તમે એ જોઈ શકો છો। તો સૂત્ર શું થશે? સૂત્ર બરાબર આઈ જે સૂત્ર છે એ સૂત્ર બરાબર વન અપોન આરપી ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી થશે। તો તમે જોઈ શકો છો। હવે આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે જો પ્રવાહ માપવો હોય તો પણ તમે શોધી શકો છો। સમાંતર જોડાણ માટે આપણે પ્રવાહ માપીશું કેમ કે વોલ્ટેજ તો સમાન રહેશે। તો અહીંયા જે પ્રવાહ માપવાનો છે અને કરંટ ડિવિઝન કહે છે એટલે કરંટ ડિવાઈડર એ તેને કહે છે। તમે આગલા ધોરણમાં ત્યાં આના વિશે તમે ડિટેલમાં અભ્યાસ કરીશું। આ ધોરણમાં ફક્ત જાણકારી માટે કરું છું કેમ કે તેનો તમને ઇન્ટરેસ્ટ રહે એટલા માટે હું આ ચલાવું છું। તો વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેણી જોડાણમાં એ વોલ્ટેજનું સૂત્ર જોઈ ગયા છે। શું સૂત્ર હતું? વી વન બરાબર વી ભાગ્યા આર વન પ્લસ આર ટુ ગુણ્યા અહીંયા વી વન હતા તો અહીંયા આર વન હતા। આ વોલ્ટેજ માપવાનું એ કોની અંદર? શ્રેણી જોડાણમાં વોલ્ટેજ માપવાનું એ સૂત્ર છે। તો અહીંયા આઈ વન બરાબર ખાલી સિમ્પલ આપણે એટલો ફેરફાર કરવાનો છે તેમાં વી છે તેની જગ્યાએ આપણે આઈ કરીશું, આર વન અને આર ટુ એમના એમ રાખીશું અને જે આર ટુ છે આર વન છે આર વન છે તેની જગ્યાએ આપણે આર ટુ મૂકીશું અને તેના પરથી આપણે કરંટ એ મળી શકશે। આઈ ટુ બરાબર તેવી રીતના સૂત્ર શું થશે? આઈ ટુ બરાબર આઈ ભાગ્યા આર વન પ્લસ આર ટુ અને અહીંયા આઈ ટુ છે તો અવરોધનું શું આવશે વિદ્યાર્થી મિત્રો? અવરોધ આર વન એ ચેન્જ થશે। તો તે પ્રમાણે તમે એ સૂત્ર તમે જો ખ્યાલ હોય તો તમે આગળના સ્ટડીમાં જ્યારે કરશો ત્યારે
તે તમે સમાંતર જોડાણમાં પ્રવાહ માપી શકશો ડાયરેક્ટ, અને વોલ્ટેજ એ શ્રેણી જોડાણમાં તમે માપી શકશો. તેની જે સૂત્ર છે તેની ગણતરી આ પ્રમાણે આપી છે, એ તમે જો તમારો ઇન્ટરેસ્ટ હોય તો તમે આ નોંધ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં શું ફરક છે તે પણ જોઈ લઈએ. ઉપયોગિતા શું છે? બલ્બ હીટર જેવા સાધનો આપણે શ્રેણી જોડાણમાં જોડી શકતા નથી. કેમ કે બલ્બ હીટર જેવા સાધનો શ્રેણી જોડાણમાં જોડવાથી ત્યાંનો વિદ્યુત પ્રવાહ બદલાય છે. તો વિદ્યુત પ્રવાહ એ કારણ કે જુદા જુદા મૂલ્યના એ વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. બલ્બ હીટર જેવા સાધનોમાં આપણને જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે, તેથી બલ્બ હીટર જેવા સાધનો એ શ્રેણીમાં જોડાતા નથી. કેમકે બલ્બનું પોતાનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો તમે ચાર્જરમાં જોયું હોય તો ચાર્જરમાં 4 એમ્પિયર, 5 એમ્પિયર એવા અલગ અલગ જે સાધનો છે એમાં અલગ અલગ એ વિદ્યુત પ્રવાહના મૂલ્યો એ તમને જોવા મળે છે. એટલે વિદ્યુત પ્રવાહના મૂલ્યો અસમાન એ હોય છે, તેના માટે આપણે શ્રેણી જોડાણનો ઉપયોગ કરી શકતા નથી. શ્રેણી જોડાણમાં એક ઉપકરણમાં જો ખામી આવતા સમગ્ર પરિપથ બંધ થઈ જાય છે, તો એ પણ આપણે આગળ જોયું. અને સમાંતર જોડાણમાં આવું થતું નથી, એ પણ આપણે વિડીયો દ્વારા પણ તેની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આવા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના તફાવત અને ફાયદાઓ એ તમે જોશો, અને ફરીથી આ ભાગનું એ તમે રિવિઝન કરશો તેવી આશા રાખું છું. ધન્યવાદ.